રાજ્યમાં નહીં ખૂટે પીવાના પાણીનો જથ્થો, નાના ડેમમાંથી પાણી આપવાનો સરકાર બનાવ્યો પ્લાન. ઓછા વરસાદવાળા વિસ્તારોને સરકારે આપ્યું ખાસ પેકેજ. કોંગ્રેસના ધારાસભ્યના મત વિસ્તારને લઈને કહ્યું નથી કર્યો ભેદભાવ. નાફેડે મગફળીની ખરીદીમાંથી હાથ ઊંચા કરવાનો પત્ર લખ્યા બાદ સરકાર હરકતમાં. કોંગ્રેસે કહ્યું સરકાર જ જવાબદાર. પરિચાલ્યો અનામતનો રાગ. નીતિન પટેલે કહ્યું કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોર્યા. શક્તિસિંહ ગોહિલે કહ્યું મહારાષ્ટ્રની તર્જ પર આપો અનામત. વડોદરાના પિતા પુત્રની સાઉદી અરેબિયામાં ધરપકડ. મક્કા મસ્જિદ બહાર રાષ્ટ્રધ્વજ સાથે ફોટો પડાવતા ધરપકડ. સંસદ ન ચાલવા દેવી તે મતદારો સાથે વિશ્વાસઘાત સમાન. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની સૂચક ટકોર. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત. વિનય શાહના 260 કરોડના કૌભાંડના મામલે વધુ એક ક્લિપ સામે આવી છે. વિનય શાહ સ્વપ્નિલ રાજપૂતની નવી ઓડિયો ક્લિપ સામે આવી, જેમાં ઓડિયો ક્લિપમાં વિનય અને સ્વપ્નિલ રાજપૂતના સંબંધોનો ચિતાર સ્પષ્ટપણે વર્તાય આવે છે. વિનયને કેવી રીતે બચાવવો તેની આ ઓડિયો ક્લિપમાં વાતચીત અછતી થઈ છે. ઓડિયોમાં પોલીસ કેસમાંથી કેવી રીતે બચવું તેની વાતચીત કરવામાં આવી છે. ઓડિયોમાં વિનય પોલીસ સામે સરેન્ડરની વાત કરી રહ્યો છે. સ્વપ્નિલ રાજપૂત વિનયને પોલીસ સામે સરેન્ડર કરવાની ના પાડી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં સ્વપ્નિલ અને વિનય શાહના ઘનિષ્ઠ સંબંધો હોવાનું પણ સામે આવ્યું. સુરેન્દ્ર સ્વપ્નિલ રાજપૂતે અગાઉ વિનય સાથે સંબંધો ન હોવાનો દાવો કર્યો હતો, જે હાલ તદ્દન પાયા વિહોણા સાબિત થયા છે. નવી ઓડિયો ક્લિપમાં બંને ભાગીદાર હોય તે પ્રકારના વ્યવહારની પણ વાતચીત સામે આવી. વિનય શાહે ઓડિયોમાં કહ્યું કે વસ્ત્રાપુર પોલીસમાં હાજર થઈ જાય છે, પત્નીને બચાવી લેશે, પછી તે પોતાનું ફોડી લેશે. પરંતુ સ્વપ્નિલ વિનયને પોલીસ સમક્ષ હાજર થવાની મનાઈ ફરમાવી રહ્યો છે અને બંને લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની વાત પણ કરી રહ્યા છે. 1000ના ટોળા સાથે પોલીસ સ્ટેશને જવાની વાત કરી. સ્વપ્નિલ આ પ્રકારની વાત વિનયને સમજાવી રહ્યો છે. આ પહેલા સુરેન્દ્ર રાજપૂત સાથે પણ વિનય શાહની ઓડિયો ક્લિપ સામે આવી હતી, જેમાં પણ બંનેના જે સંબંધો છે વિનય શાહે ચિંતા કરવાની જરૂર નથી તેવી વાતો સામે આવી હતી. આ તરફ સ્વપ્નિલ રાજપૂતે જે રીતે પોતાની એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, વિનય સાથે કોઈ પણ સાથે સંબંધ ના હોવાની વાત કરી હતી અને ત્યારબાદની આ ઓડિયો ક્લિપ સામે આવી છે. પોલીસ સ્ટેશન તો આપણે પરમાનન્ટ કરી જ નાખીશું અને થઈ જશે. અને એનું એ પોલીસ સ્ટેશન થી કઈ રીતે થશે, કેટલામાં થશે, શું થશે, બધું કાલે આપણને ખ્યાલ આવી જશે. બરાબર ને? અને આનું બી કાલે આપણને બપોર સુધી ખ્યાલ આવી જશે. હવે આની જોડે બેઠા હતા બરાબર, આ ત્યાંથી નીકળીને પછી આને વોટ્સએપ કોલ કર્યો. આ તરફ મગફળીની ખરીદી પર વિજય રૂપાણીનું સંબોધન સાંભળીએ, શું કહી રહ્યા છે. અમે ખરીદીના પૈસા અને ખરીદી કરી રહી છે કેન્દ્ર સરકાર. નાફે એક નુડલ એજન્સી છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ગયા વખત જેવું ન થાય એટલા માટે આ વ્યવસ્થાને માન્ય ગણે અને નાફેડના મિત્રો પણ સાથ અને સહકાર આપે તેવો અનુરોધ કરું છું. પાક વીમા કંપનીઓ સાથે પણ મિટિંગોનો તબક્કાઓ વાઇઝ મિટિંગો કરી રહ્યા છીએ. આ વખત થોડું નબળું છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં, તો ખેડૂતોને જલ્દી પાક વીમો મળે અને સારો પાક વીમો પૂરતો મળે એ માટે રાજ્ય સરકાર ઘનિષ્ઠતાપૂર્વક પ્રયત્નો કરી રહી છે અને વખતો વખત ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે સંબંધિત મંત્રીઓ અધિકારીઓની મિટિંગો કરીને ખેડૂતોને વેલો પાક વીમો મળે એના પ્રયત્ન પણ કરી રહ્યા છે. આજે નવા તાલુકાઓને પણ સાનુભૂતિ પેકેજ અછતના ક્રાઇટેરિયાની બહાર નીકળીને પેકેજ આપવામાં આવ્યું છે અને ખેડૂતોને આ થોડા જે દિવસો નબળા છે એમાં રાજ્ય સરકાર ટેકો આપી અને ખેડૂતોને મદદ કરવાનો અને સાનુભૂતિનો સરકારનો ઈરાદો છે. એ વાત થઈ ગઈ ને?
એટલે મેં એનો કેવો સન્ના પર સહકાર આપે મેં કીધું જ છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જે રીતે જેમણે વાત કરી કે ખેડૂતો સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે, વર્ષ નબળું છે, પાક વીમાની તમામ વ્યવસ્થા કરવામાં આવશે. જે રીતે મગફળીના ટેકાના ભાવે અત્યારે ખરીદી શરૂ થઈ ચૂકી છે તે અંતર્ગત પણ તેમણે તમામ વાતચીત કરી. તો આ ચરકેરના 260 કરોડના કૌભાંડનો મામલો વિનય શાહની ચિઠ્ઠીમાં ઉલ્લેખ થયેલા મુકેશ કટારાએ ખુલાસા કર્યા છે. પ્રોટેક્શન મની આપવા મુદ્દે ખુલાસા કરવામાં આવ્યા. વિનય શાહે ચિઠ્ઠીમાં મુકેશ કટારા પ્રોટેક્શન મની આપતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગૌરવ સેનાના યશરાજને પ્રોટેક્શન મની આપતો હોવાનો પણ આરોપ લાગ્યો છે. આરોપને ખુદ મુકેશ કટારાએ ખોટા ઠેરવ્યા. જે રીતે વિનય શાહ બદમાશ કંપનીને લઈને જે એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે, ઘણા બધા નામો સામે આવી રહ્યા છે જેમાં સ્વપ્નિલ રાજપૂત અને સાથે સાથે વિનય શાહની વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી અને ત્યારબાદ વધુ એક નામનો ઉલ્લેખ મુકેશ કટારાનું જ સામે આવ્યું છે. જો કે મુકેશ કટારા પણ ખુલાસા કરી રહ્યો છે અને તમામ આરોપોને નકારી રહ્યો છે. પરંતુ જે ચિઠ્ઠીમાં વિનય શાહ નામ લખ્યું હતું એ તમામની અત્યારે શોધખોળ અને તેમની સાથે વાતચીતના પ્રયત્નો પોલીસ પણ કરી રહી છે. એટલે કે હજુ પણ મોટા મોટા ખુલાસા સામે આવે તો નવાઈ નહીં. બસો 260 કરોડના કૌભાંડને લઈને વિનય શાહ અને ભાર્ગવી શાહ જયારે ફરાર થઈ ગયા છે ત્યારે વિનય શાહે જે ચિઠ્ઠીમાં મુકેશ કટારાનો ઉલ્લેખ કર્યો છે તે અત્યારે આપણી સાથે છે. ખાસ તો મુકેશ શાહ પોતે બી બિઝનેસમેન છે અને પોતે પ્રોટેક્શન મની આપતા હોવાની વાત ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરાયો હતો. આ ચિઠ્ઠીમાં વિનય શાહે ઉલ્લેખ કર્યો છે. ખાસ તો પ્રોટેક્શન મની હોય છે કે નહીં તે આપણે મુકેશભાઈ પાસેથી જાણીશું. મુકેશભાઈ, વિનય શાહે જે ચિઠ્ઠી લખી છે તેમાં તમારો ઉલ્લેખ છે, તમે પ્રોટેક્શન મની ગૌરવ સેનાના યશરાજને આપે છો, કેટલું સત્ય છે? એ ખોટું છે, તદ્દન ખોટું છે. એવું કે પ્રોટેક્શન મની કોને આજ સુધી મેં આપી નથી. મારા સારા મિત્રો છે અને અમે વર્ષોથી એમને ઓળખીએ છીએ. એવું કોઈ પ્રોટેક્શન મની આજ સુધી મેં એમને કોઈ આપ્યું નથી. મારી કંપનીમાં કામ કરે છે અને ક્યારેક ક્યારેય આવે છે. બાકી પ્રોટેક્શનની જે પણ વાત કરી છે ખોટું કર્યું છે અને લોકો ઉપર અપેક્ષ મૂક્યો છે એવી રીતે. અચ્છા, ગૌરવ સેનાના યશરાજ તેમની પાસે બી પ્રોટેક્શન મની માંગતા હતા, તમને કેટલું તથ્ય લાગે છે આ ચિઠ્ઠીની વાત? ખોટું છે, એવું કોઈ આપ્યું માંગ્યું નથી. મને નથી લાગતું ક્યારેય પણ કોન્ટેક્ટ કરતા હતા. એમને કંપનીમાં પણ એમના કંઈક શાયદ આઈડી પણ બી હતા એવી રીતે. એ પણ બી કંઈક પૈસા નાખેલા છે ત્યાં, એટલા માટે શાયદ એમને ફોન કરતા હશે અને પૈસા ના અપાવા છે એના કારણે આવું કરેલું હશે. અચ્છા, ખાસ તો અત્યારે હાલ તેઓ જે કૌભાંડ કરીને જતા રહ્યા છે તમારું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું કારણો લાગે છે? તમે ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા હતા? એવું જોડાયેલા નથી. હું દીપક ત્રુ વિનયભાઈ ને હું ઓળખતો હતો, બાકી મારે એમના થોડું કોઈ કોન્ટેક્ટ નતો. પણ હરિયમજી છે, એનું જે સોફ્ટવેર જયારે બનાવ્યું હતું ત્યારે અમે કોન્ટેક્ટ કરાયો હતો અને વચ્ચે એમને સોફ્ટવેરના લીધે કોઈ ઇસ્યુ થયો છે એના માટે મારું નામ લખી શકે છે. બાકી એવું કોઈ જ નથી મારે એમને જોડે. કોઈ ડેટા ચોરીને લઈને આક્ષેપો હતા હરિયમ ઉપર, તમે ડેટા ચોરી કરી રહ્યા એવા એલિગેશન બી હરિયમ થ્રુ જાણવા મળી રહ્યા છે, તો શું છે? એવું કોઈ ડેટા ચોરી નથી કરી, મેં ક્યારે એવી રીતે હરિયમને કોન્ટેક્ટ કર્યો નથી અને મેં એવા કોઈ એમના ક્લાયન્ટને કોઈ કસ્ટમરને મેં આ સુધી કોઈ કોલ કર્યો નથી. એમને ક્યારે પણ બી કોલ નથી કર્યો મેડમ. એવું જે રીતે અમદાવાદમાં પણ વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપનીનો જે માલિક વિનય શાહ અને ભાર્ગવી શાહ કે જે 260 કરોડની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા છે, આ મામલે સીઆઈડી ક્રાઇમે પણ તપાસ હાથ ધરી છે. સીઆઈડી ક્રાઇમે વિનય શાહના ઘરે તપાસ હાથ ધરી. વિનયના ઘરેથી સીઆઈડી ક્રાઇમને 52 લાખ રોકડા, સોના ચાંદીના દાગીના, 34 કોમ્પ્યુટર, 2 લેપટોપ, 4 કાર્ડ સ્વાઇપ મશીનો પણ મળી આવ્યા. સાથે જ આ કંપનીને લાગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સીઆઈડી ક્રાઇમે તમામ દસ્તાવેજો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કરોડોના કૌભાંડી એવા વિનય શાહના ઘરે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવ્યો હતો, આ તેને લઈને આજે બીજી વખત, જે આજે બીજો દિવસ છે, બીજા દિવસે પણ આ જ પ્રકારની જે પૂછપરછો કરવામાં આવશે. સાથે જે આ ફ્લેટ જે છે, જે ખાસ કરીને તેનું જે ઘરનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તેમજ દુકાનોમાં પણ તેની જે ઓફિસ હતી ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે સાથે જે કહી શકાય કે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેને લઈને અત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ ત્યાં ઘરને સીલ કરી દેવા 52 લાખ રોકડા, સોના ચાંદીના દાગીના, 34 કોમ્પ્યુટર, સીપીયુ અને 2 લેપટોપ સહિતના 4 કાર્ડ સ્વાઇપ મશીન નોટ કાઉન્ટિંગ માટેના જે હોય છે તે પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કરોડોના કૌભાંડ અને કંપનીને લગતા મહત્વના જે દસ્તાવેજી જે પુરાવા હતા તે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા જે જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ આજે આ મામલે આજે બીજા દિવસે પણ વધુ તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવશે.
કેમેરામેન સંજય પાટડિયા સાથે દિવ્યા ચૌહાણ વીટીવી ન્યૂઝ અમદાવાદ. અમદાવાદમાં 260 કરોડનું કૌભાંડ કરીને વિનય શાહ અને ભાર્ગવી શાહ ફરાર છે. આ મામલે વીટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી. વિનય શાહ પાસે દીપક ઝા પણ માસ્ટર માઇન્ડ છે. દીપક ઝા જેલના કારાવાસમાંથી વિનય શાહને માર્ગદર્શન આપી રહ્યો છે. વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટમાં પણ દીપક ઝાના નામનો ઉલ્લેખ. મહત્વનું છે કે દીપક ઝા પહેલા પણ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી ચૂક્યો છે. દીપક ઝાએ રેન મુદ્રા સર્વિસ નામથી ઓનલાઈન એપ શરૂ કરી હતી. ઓનલાઈન એપના માધ્યમથી દીપક ઝાએ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આદરી હતી. આ કૌભાંડમાં દીપક ઝા સાથે મુકેશ કટારા પણ સંડોવાયેલો છે. રાત્રે પંચમહાલમાં સાંસદ પરિવારના કાકા ભત્રીજાની મારામારીના મામલે સાંસદ પુત્ર સહિત 3 શખ્સોના કોર્ટે જામીન અરજી ફગાવી દીધા. કાલોલ કોર્ટે જામીન અરજી ફગાવી ઉમેશ ચૌહાણ સહિત 3 શખ્સોને ગોધરા સબ જેલ મોકલ્યા. રેતી લીઝને મામલે કાકાએ ભત્રીજા પર હુમલો કર્યો. કાલોલ કોર્ટે જામીન અરજી ફગાવી. કાલોલ કોર્ટે આ સમગ્ર મામલે જે રીતે 3 શખ્સોને સબ જેલમાં મોકલવા આવ્યા હતા. સાંસદ પ્રભાસિંહ ચૌહાણના પારિવારિક ઝઘડાનો આજે મામલો છે કોર્ટ સુધી પહોંચ્યો હતો. 3 શખ્સોની કોર્ટે જામીન અરજી ફગાવી છે, જેમાં સાંસદ પુત્રનો પણ સમાવેશ થાય છે. તો 3 શખ્સો છે જેને ગોધરા જેલમાં મોકલવામાં આવ્યા છે. ઉમેશ ચૌહાણ સહિત 3 શખ્સોને ગોધરા સબ જેલમાં મોકલવામાં આવ્યા. રેતી લીઝને મામલે કાકાએ ભત્રીજા પર હુમલો કર્યો હતો, જેમાં સાંસદ પારિવારિક ઝઘડાનો જે આ મામલો છે તેમાં સાંસદના પુત્ર છે તેના સહિત અન્ય 2 સાંસદ પ્રભાસિંહ ચૌહાણનો દીકરો છે તેનો આ પારિવારિક ઝઘડાનો જે મામલો છે તે અંતર્ગત હાલ જે જામીન અરજી છે તે કોર્ટે ફગાવી દીધા છે અને 3ને સબજેલ મોકલી દેવામાં આવ્યા છે. પ્રભાસિંહ ચૌહાણનો દીકરો છે ઉમેશ ચૌહાણ, તેના સહિત 3 શખ્સો છે. તમામને રેતી લીઝના મામલે પારિવારિક ઝઘડો સામે આવ્યો હતો. અંદરોઅંદરના આડાખાને કારણે 3ના જે જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિવેક અમારી સાથે જોડાઈ ગયા છે. વિવેક, શું માહિતી છે આ તમામ ઘટનાને લઈને? એ ચોક્કસ થી વાત કરીએ તો એક સાંસદના પરિવારમાં એક આ એક ઝઘડાનો માહોલ ઉભો થયો હતો, જેમાં કાલોલ ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણના પુત્ર અને તેમના સાંસદના પુત્ર રેતીના લીઝ બાબતે ઝઘડો તકરાર થયો હતો અને તલવાર ને ઘા જેવા મારક હથિયાર સાથે દંગલ થયો હતો અને તેમાં દંગલ ને લઈને તે જે ધારાસભ્યના પુત્રને ઈજા પહોંચી હતી તે દરમિયાન તેને સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. નોંધાયા બાદ તત્કાલ જ સાંસદના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ કર્યા બાદ 37 કલાકોમાં તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી થતા આજે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા છે. જી આભાર વિવેક આ સમગ્ર માહિતી બદલ. આ તરફ રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં પીવાના પાણી માટે આગોતરું આયોજન સરકારનું છે. નર્મદા નિગમ સિંચાઈની બેઠક મળી. મુખ્યમંત્રીએ પણ ગંભીરતાપૂર્વક આ બાબતે ચર્ચા કરી પાણી પુરવઠા બોર્ડ સ્થિતિ અંગે અહેવાલ રજૂ કર્યો અને પીવાનું પાણી કેટલું અને ક્યાંથી અપાશે તેની પણ માહિતી આપવામાં આવી. પાણીની જે સ્થિતિ છે તે બાબતે અભ્યાસ કરવામાં આવશે. નર્મદા અને અન્ય સિક્યોર સોર્સ પાણી પીવા માટે મોજૂદ છે. ધોળી ધજા ઉંડ સહિતના નાના મોટા ડેમોમાં પાણી આપવામાં આવશે. આજી મચ્છુ ડેમનું પાણી રિઝર્વ કરવામાં આવશે તેવી પણ સરકારની આગોતરી આયોજના છે. તો જે રીતે અત્યારથી જ પીવાના પાણીની સમસ્યાને લઈને જે લોકોની ચિંતા છે તે અંતર્ગત
ખાસ નિવેદન સરકાર તરફથી સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના ડેમોમાં સુરેન્દ્રનગરમાં ત્વરિતજા ડેમ, મચ્છુ ડેમ, બ્રાહ્મણી ડેમ, આજી ડેમ, ઊંડ ડેમ અને અન્ય જે નાના મોટા ડેમો છે એમાં જરૂરિયાત પ્રમાણે પીવાના પાણીની પૂરેપૂરી જરૂરિયાતને પહોંચી વળાય એટલું પાણી નર્મદા નિગમ તરફથી વધારાનું કેનાલોમાં વહાવી અને ખેડૂતોને સિંચાઈ માટે આપીએ છીએ. એના સિવાયનો જથ્થો આપી અને આ ડેમોમાં આ પાણી સુરક્ષિત રાખવામાં આવશે, જેમાં મોરબીમાં મુખ્ય મચ્છુ ડેમ ને બ્રાહ્મણી ડેમ જે આગળ ઉપર પણ જામનગર વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે જરૂરી છે. આ તરફ રાજ્ય સરકારે અછતગ્રસ્ત તાલુકાઓ માટે ખાસ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે વધુ માહિતી આપી. તેમણે જણાવ્યું કે સરકારે અગાઉ 51 તાલુકાઓના અછતગ્રસ્ત જાહેર કર્યા. 1 ડિસેમ્બરથી આ લાભ મળશે લોકોને. 250 મિલીમીટરથી ઓછા વરસાદવાળા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. 250 mm થી 400 mm વરસાદવાળા વિસ્તારોમાં ખાસ પેકેજ આપીને મદદ કરવામાં આવશે. ઉર્જા વિભાગે 10 કલાક વીજળી આપી હતી. 400 mm કરતા ઓછા વરસાદવાળા 45 તાલુકાઓને સહાય પણ પૂરી પાડવામાં આવશે. 250 થી 300 mm વરસાદવાળા 14 જેટલા તાલુકાઓને હેક્ટર દીઠ ₹6,300ની સહાય, જ્યારે 300 થી 350 mm વરસાદવાળા 12 તાલુકામાં હેક્ટર દીઠ ₹5,800 સહાય અને દરેક તાલુકા દીઠ 28 થી 30 કરોડ રૂપિયા સહાય પણ ચૂકવાશે. અછતગ્રસ્ત 51 તાલુકાઓમાં ₹5,100 કરોડની સહાય અપાશે. ખેડૂતોને 2 હેક્ટર સુધી જ લાભ મળશે. આર્થિક મદદ સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. 350 મિલીમીટર વરસાદ 12 તાલુકામાં થયો છે, એટલે આ 12 તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹5,800ની ઉચ્ચક સહાય આપવામાં આવશે. 350 મિલીમીટરથી વધુ પરંતુ 400 મિલીમીટરથી ઓછો વરસાદ થયો છે એવા 19 તાલુકા છે, તો આ 19 તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹5,300 રાજ્ય સરકાર તરફથી ઉચ્ચક સહાય પેટે ચૂકવવામાં આવશે. આમ આ 45 તાલુકામાં વરસાદ આધારિત વધુ ને વધુ 1 હેક્ટર દીઠ ₹6,300 અને જ્યાં 400 મિલીમીટર સુધી વરસાદ થયો છે એવા તાલુકાની અંદર ₹5,300. આ પ્રમાણે ખાતેદાર ખેડૂત દીઠ બધાને સહાય રાજ્ય સરકાર તરફથી ઉચ્ચક રીતે ખાસ પેકેજ બનાવી અને ચૂકવવામાં આવશે. 250 મિલીમીટરથી વધુ પરંતુ 300 મિલીમીટર સુધીનો જે તાલુકામાં વરસાદ થયો છે એવા 14 તાલુકા છે. 250 થી વધુ પણ 300 થી ઓછો એવા 14 તાલુકાની અંદર ખેડૂતોને એમણે જે પાકનું વાવેતર કર્યું હતું અથવા બીજું જે પણ જરૂરિયાત માટે ઉપયોગ કરી શકે એ રીતે લમસમ હેક્ટર દીઠ ₹6,300 રાજ્ય સરકાર તરફથી મદદ આપવામાં આવશે અને આ મદદ દરેક ખાતેદાર ખેડૂતને ખાતા દીઠ મળવાપાત્ર થશે. તો સાથે જ રોકાઈશ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વધીએ. નાફેડા પત્ર મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે એક નિવેદન આપ્યું છે. ભાજપ સરકારના વાંકે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો. નાફેડે સ્પષ્ટ કર્યું કે મગફળી તુવેર મગની ખરીદી તેઓ કરવાના નથી, તેમ છતાં ખેડૂતોને ગુમરાહ કરાઈ રહ્યાના પણ તેમણે વાર કર્યા. સરકારી ભ્રષ્ટ અને ગેરનીતિઓના કારણે નાફેડ ખરીદી નહીં કરે તેવું પણ નિવેદન શક્તિસિંહ ગોહિલે આપ્યું, જેના કારણે ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધુ બગડી રહી છે. આમ કોંગ્રેસના નેતાએ સરકાર પર પ્રહારો કર્યા.
અનામત મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અનામતનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ગુજરાત સરકારે ઈબીસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં કમિશને જે સર્વે કર્યો હતો, મરાઠા સમાજને ઓબીસી સમકક્ષ ગણવા કે નહીં તે અંગે અહેવાલ રજૂ થયો. ગુજરાતમાં પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. પંચને અહેવાલ સોંપાયો નથી તો આ તરફ મરાઠાને અનામત આપવાના નિર્ણય અંગે શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું કે તેઓ અગાઉ પણ કહી ચૂક્યા હતા કે ગુજરાતમાં બિન અનામત વર્ગોને આર્થિક અનામત આપી શકાય ત્યારે તેમની માંગને ભાજપે હાસ્યાસ્પદ ગણાવી હતી. મહારાષ્ટ્રમાં મરાઠાને અનામત મળી શકતું હોય તો ગુજરાતમાં પાટીદારોને અનામત કેમ નહીં, તે મુદ્દે પણ શક્તિસિંહનું કડક જે નિવેદન છે તે સામે આવ્યું. આ તરફ સરકાર પ્રયાસોમાં છે તેવું નીતિન પટેલનું નિવેદન. તો સાથે જ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. હવે જોઈએ કેટલાક સંક્ષિપ્ત સમાચારો. અછતગ્રસ્ત 51 તાલુકાને લઈને સરકારનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે 250 mm થી 400 mm વરસાદવાળા વિસ્તારોમાં ખાસ પેકેજ આપીને મદદ કરવામાં આવશે. 400 mm કરતા ઓછા વરસાદવાળા 45 તાલુકાઓને સહાય અપાશે. અનામત મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. કહ્યું કે ગુજરાતમાં અનામતનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ગુજરાત સરકારે ઈબીસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. મહારાષ્ટ્રમાં કમિશને સર્વે કર્યો છે. મરાઠા સમાજનો ઓબીસી સમકક્ષ ગણવા કે નહીં તે અંગે અહેવાલ રજૂ થયો. ગુજરાતમાં પણ પ્રક્રિયા યથાવત. રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ મુદ્દે નીતિન પટેલનું નિવેદન. નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં પીવાના પાણી માટે આગોતરું આયોજન. નર્મદા નિગમ સિંચાઈની બેઠકમાં મુખ્યમંત્રીએ ગંભીરતાપૂર્વક આ બાબતે ચર્ચા કરી પાણી પુરવઠા બોર્ડ સ્થિતિ અંગે અહેવાલ રજૂ કર્યો. ધોળી દજા ઊંડ સહિતના નાના મોટા ડેમોમાં પાણી અપાશે. નાફેડના પત્ર મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું કે ભાજપ સરકારના વાંકે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો. નાફેડે કહ્યું કે મગફળી તુવેર અને મગની ખરીદી તેઓ નહીં કરે. સરકારની ભ્રષ્ટ અને ગેરનીતિઓના કારણે નાફેડ ખરીદી નહીં કરે. ગોડાઉનની ચકાસણી બાદ જણાવાયું કે ખરીદીની ગાઈડલાઈનો અનુસરાતી નથી. રાજ્ય કક્ષાના મંત્રી વાસણ આહિરના નામથી છેતરપિંડી કરવાની ઘટના સામે આવી. અજાણ્યા શખ્સોએ મંત્રીના જ સંબંધીઓને ફોન કરીને રૂપિયાની માંગ કરી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજેન્દ્ર સિંહની મુંબઈથી અટકાયત કરી. આ શખ્સે મંત્રીનું નામ કહીને 10થી વધુ સંબંધીઓને ફોન કરીને પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. 260 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સીઆઈડી ક્રાઇમ દ્વારા 52 લાખ રોકડા, સોના ચાંદીના દાગીના, 34 કોમ્પ્યુટર, સીપીયુ, 2 લેપટોપ, 4 કાર્ડ સહિતની જે મશીનરી છે સહિતની ચીજ વસ્તુ અને કંપનીને લાગતા મહત્વપૂર્ણ દસ્તાવેજ કબજે કરાયા છે. હજુ પણ નવા ખુલાસાની શક્યતા. સાથે જ બુલેટિનમાં હાલ બસ 8 નું જ આગળ જોઈશું વાયરલ ટ્રુથ.